પ્રથમ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. 7000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને શેર પણ કરી રહ્યા છો, લાઇક પણ કરી રહ્યા છો, જેથી હિંમત વધી રહી છે. એટલા માટે એક પછી એક વિડીયો આપના માટે લઈને આવી રહ્યો છું. આ દોસ્તો, લોકસભાનું A to Z, ગુજરાત લોકસભાનું 3 મિનિટની અંદર હું આપને કહી દઉં. સૌથી પહેલાં ગુજરાત કોંગ્રેસે 8 ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે 4 ધારાસભ્યોને ઉતાર્યા છે, જેમાં પરેશ ધાનાણી અમરેલીથી મેદાનમાં અને પરબત પટેલ બનાસકાંઠાથી. આ તાકાતવર ધારાસભ્યો ઉતાર્યા છે, 4 ભાજપ 8 કોંગ્રેસ. મહિલાઓની વાત કરી લઈએ, ભાજપમાં મહિલાઓએ 6 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં 2 નવા મહિલાઓ, 1 ગીતાબહેન અને 1 મહેસાણાથી શારદાબહેન. તો 2 નવા ચહેરાઓ ઉતારવામાં આવ્યા છે. હાલાકી જયશ્રીબહેનની મહેસાણાથી ટિકિટ કપાઈ હતી, જ્યારે કોંગ્રેસે 1 મહિલા ઉમેદવાર ગીતા પટેલને અમદાવાદ પૂર્વથી મેદાનમાં ઉતાર્યા છે. તો મહિલા ઉમેદવાર ઊભા રાખવામાં કોંગ્રેસ થોડુંક નહીં, બહુ દૂર છે, અને જ્યારે ભાજપે 6 મહિલાઓને મેદાનમાં ઉતારી છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે બે બળિયાઓ સૌથી મહત્ત્વપૂર્ણ છે ગુજરાતમાં. એક અમિત શાહ ગાંધીનગરથી અને અમરેલીથી પરેશ ધાનાણી. આ 2 કોંગ્રેસ અને ભાજપના 2 મુકાબલાઓ અહીંયા રોચક રહેવાના છે, અને એટલા જ માટે ગુજરાત પર સૌની નજર રહેશે. તો આ એક મહત્ત્વપૂર્ણ અને રોચક બાબત છે. આ ઉપરાંત ગુજરાતમાં 2 અનુસૂચિત જાતિની બેઠકો અમદાવાદ અને કચ્છ ત્યાં પણ મેદાનમાં ઉતારી દીધા છે ઉમેદવારો, જ્યારે 4 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે, એટલે કે ST માટે અનામત છે. તો 6 બેઠકો પર પણ ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે કોંગ્રેસે વર્ષો બાદ એક મુસ્લિમ ચહેરાને ઉતાર્યો છે, અને આ એક કંઈક પોઝિટિવ સંકેત ચોક્કસ કહી શકાય. ભરૂચમાંથી પઠાણજીને મેદાનમાં ઉતારવામાં આવે છે. તો આ એક વર્ષો બાદ લોકસભા ચૂંટણીની અંદર આ એક કોંગ્રેસે એક દાવ ખેલ્યો છે. હવે આગામી સમય બતાવશે કે આ દાવ કેટલો કોંગ્રેસને ફાયદારૂપ રહેશે કે નહીં. આ ઉપરાંત સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાત પર સૌની નજર છે. ગુજરાત પર એટલા માટે કારણ કે ગુજરાતમાં 16 ટિકિટો ભાજપે રિપીટ કરી છે અને 10 ટિકિટો કાપી છે. અને કાપવામાં પણ કોણ કપાયા? પરેશ રાવલ કપાયા, અલકે અડવાણી કપાયા, તો આવા સિનિયર્સ કપાયા છે, એમને મોકો નથી મળ્યો. અને સ્થાનિક નેતૃત્વને CK પટેલ, જેની ખૂબ ચર્ચાઓ ચાલી અમદાવાદ પૂર્વથી, એમને મેદાનમાં ના ઉતારાયા. તો આ તમામ પરિબળોની વચ્ચે આખરે ચિત્ર ક્લિયર થઈ ગયું. છેલ્લા દિવસે દાહોદમાંથી બાબુ કટારાને ઉતારાયા અને ભરૂચમાંથી પઠાણજીને મેદાનમાં ઉતારી દીધા. તો આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે સીધો જંગ. હાલાંકી જામનગરમાંથી હાર્દિકની ખૂબ જ ચર્ચા ચાલી કે હાર્દિક પટેલ મેદાનમાં ઉતરશે, પરંતુ કોર્ટ મેટરના કારણે હાર્દિક પણ હવે જામનગરથી નહીં લડી શકે. તો આ ખૂબ જ ચાલ્યું. એન્ડ ઓફ ધ ડે આ ચિત્ર આખરે ક્લિયર થઈ ગયું છે, અને બંને ઉમેદવારો આખરે ભાજપ અને કોંગ્રેસ. ભાજપ ઈચ્છી રહ્યું છે કે 26માંથી 26 બેઠકો જીતી શકાય, પરંતુ કોંગ્રેસ 8 થી 10 બેઠકો પર મજબૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને બીજી જે 4-5 બેઠકો છે જ્યાં કાંટાની ટક્કર જોવા આવશે એ ચોક્કસ છે. સૌથી વધારે ટક્કર સૌરાષ્ટ્ર અને ઉત્તરમાં સૌથી વધારે મહત્ત્વપૂર્ણ ટક્કર હોવાનું મનાઈ રહ્યું છે. દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો અને શેર પણ કરી શકો છો, જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપના માટે લેતો આવું. જય હિન્દ, જય ભારત.